नमस्कार, आप देख रहे हैं टुडे 24 न्यूज और मैं हूँ आपके साथ सपना मद्देशा। आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। विश्व विख्यात अंबाजी मंदिर में मोहनथाल के प्रसाद को फिर से शुरू करवाने के लिए विश्व हिंदू परिषद ने दिया आवेदन पत्र। अगर कल तक मोहनथाल प्रसाद शुरू नहीं हुआ तो हम कलेक्टर को अपने कार्यालय में नहीं बैठने देंगे। विश्व हिंदू परिषद की ओर से अंबाजी मंदिर में नारेबाजी की गई, अंबाजी मंदिर में मोहनथाल तुरंत शुरू करे। मोहनथाल शुरू नहीं किया गया तो आने वाले दिनों में उग्र आंदोलन होगा। विश्व हिंदू परिषद प्रवक्ता का बड़ा बयान, कल से मोहनथाल प्रसाद शुरू नहीं हुआ तो कलेक्टर अपने कार्यालय में नहीं बैठ पाएंगे। अंबाजी मंदिर में विश्व हिंदू परिषद के अध्यक्ष उपाध्यक्ष समेत बड़ी संख्या में कार्यकर्ता शामिल हुए। देवस्थान ट्रस्ट के उप कार्यपालक इजनेर को आवेदन सौंपा। તેમ છતાં તકલીફ નિર્ણય લે છે શું કે શું આવેદન પત્ર આપે છે શું ચમકી છે હું દક્ષિણ પેતા વિશ્વ હિન્દુ પરિષદ પ્રવક્તા આજે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંત તરફથી મને કલેક્ટર શ્રી અને વહીવટદાર શ્રી અને આ તંત્રને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે આ વારંવાર આટલો વિવાદ થયા પછી પણ આ તંત્રના પેટનું પાણી હાલતું નથી તો એ કોની રાજ હોય છે કોના ઈશારે આ કામ થઈ રહ્યું છે કોના ઈશારો આ બંધ કરવા પાછળ થઈ રહ્યો છે અમારી સ્પષ્ટ લાગણી છે કે આ નિર્ણય બંધ થવાનો જ છે અને કરવો જ પડશે એમાં છૂટકો નથી આ તંત્રને પરંતુ આ તાત્કાલિક ધોરણે ચેતી જાય અને માની લે આ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ હિત રક્ષા સમિતિ ગ્રામજનો અને આ હિન્દુ સમાજ એની આ લાગણી જોઈ અને હવે તાત્કાલિક નિર્ણય જાહેર કરે આટલા દિવસો સુધી આજે મૌન સેવી રહ્યા છે એની સામે આજે વિશ્વ હિન્દુ પરિષદે લાલ આંખ કરી છે આવતીકાલે છેલ્લો દિવસ છે પરમ દિવસે તંત્રને પણ જો અહીંયા બેસવું ભારે પડે તો એની સંપૂર્ણ જવાબદારી કલેક્ટર અને પોલીસ અધિકારીની રહેશે એની અમારી અહીંયા ગંભીર ચેતવણી છે આજે આ તંત્રને માત્ર ને માત્ર વહીવટકર્તાનો વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા જોવાનો માત્ર અધિકાર છે નહીં કે આવા તકલકી નિર્ણયો લેવાનો આવા નિર્ણયો હિન્દુ સમાજ અને પૂજ્ય સંતો લઈ શકે હિન્દુ સમાજ અને પૂજ્ય સંતોને લીધા વગર આ જે નિર્ણય લીધો છે એ અયોગ્ય છે એને તાત્કાલિક ધોરણે પાછો ખેંચવો જ પડશે પરંતુ તાત્કાલિક ધોરણે એની જાહેરાત કરો એવી અમારી માગણી છે અને આ સરકારશ્રીને અમારી લાગણી છે અમારી માગણી છે કે આ સરકારી નિયંત્રણોમાંથી આ હિન્દુ મંદિરોને તાત્કાલિક ધોરણે દૂર કરો આવી પણ અમારી ગંભીર માગણી છે અને તેનો તાત્કાલિક અમલ કરો। 5 દિવસથી એમ કહી શકાય છે કે જ્યારે અહીંયા રાજભોગ બને છે પ્રથમ માતાજીને મોહનથાળ ચડાવવામાં આવે છે। 5 દિવસથી આવો ભોગ માતાજીને ચડાયો નથી અને માતાજી પણ ભોગ લીધા વગર 5 દિવસથી બેઠા છે। શું આજે માતાજીને આ ભોગ નથી લગાયો એ ગંભીર વાત છે। આવા આ જગત જનની આ રાજરાજેશ્વરી આ પરમ અંબા જે છે આ જેનું હૃદય અહીંયા સ્થિત છે એને તમે એને એનો ભોગ નથી લગાવી શક્યા એનો રાજભોગ એનો તમે મોહનથાળનો રાજભોગ નથી કરી શક્યા જે વર્ષોની પરંપરાથી કરે છે આ આ બહુ ગંભીર વાત છે એ તમને અહીંયા તો પરસું આપશે હિન્દુ સમાજ પણ તમને પરસું આપવા તૈયાર છે। હવે આ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ અને અમારી ચેતવણી આવતીકાલની છે અને આ તાત્કાલિક ધોરણે બંધ થાય નહીં તો શું પગલાં લેવા છે આ કેવા આકરા પગલાં લેવા એકદમ આકરા એ લોકોને બેસવું ભારે પડશે। વિશ્વ હિન્દુ પરિષદ બજેટની અંદરને આખી દુનિયા ઓળખે છે દુનિયાનું વિશ્વનું એકમાત્ર હિન્દુ સંગઠન છે દુનિયા ઓળખે છે કે કેવા પગલાં લે છે એ અને એના પગલાં છે આ શું આ હિન્દુ સમાજ સાથે શું મશ્કરી કરી રહ્યા છે આ હિન્દુ